કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા નવા ખેડૂત મિત્રોને અને નવા નવા વિસ્તારની અંદર એ ખેડૂત મિત્રોને એ મળવાનો પ્રયત્ન કરીએ. ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના એ કિસાન સફર ટીમના એ સતત ને સતત પ્રયત્નો રહેલા છે. મિત્રો, ખેતી જે છે એ દિવસે 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 ખૂબ ખર્ચાળ એ થતી જાય છે અને ખેતીને આસવા માટે ખૂબ જ જે છે એ મહેનત કરવી પડતી હોય. હાલ જ જે છે એ ચોમાસાનું શરૂઆત થઈ રહી છે. મોંઘુદાટ બિયારણ જ્યારે ખેતરની અંદર આપણે મિત્રો વાવીએ છીએ ત્યારે એ બિયારણનું રક્ષણ જે છે એ વાવતા વેત જ જે છે એ કેમ કરવું અને એના માટે એ આપણા જે કહેવાય કે ખૂબ મોટા શત્રુઓ જે રોજ અને ભૂંડ એ આપણા કહેવાય ને કે બિયારણને જે છે એ ખેદાન મેદાન જે છે એ મિત્રો કરી નાખે છે. ત્યારે આ પાકના રક્ષણ માટે એ આપણે કેવી ટેકનિક અપનાવીએ તો આ ભૂંડ જે છે એ આપણા ખેતરમાં નથી આવતા અને એ ભૂંડને જે છે એ ભૂંડથી રક્ષણ મેળવવા માટે આપણે શું કરીએ તો શું ફાયદો થાય. મિત્રો, લાખ પ્રયત્નો કરવા છતાં એ ખૂબ જ જે છે એ ઝટકા મૂકીએ કે ટૂંકમાં દવાઓ છાંટીએ પણ જે છે એ એનેથી દૂર રાખી શકતા નથી. ત્યારે ગાય આધારિત ખેતીની અંદર પ્રાકૃતિક ખેતીની અંદર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં જે એના ઉત્પાદનો દ્વારા જે તૈયાર કરવામાં આવેલી એક પ્રોડક્ટ છે અને એ પ્રોડક્ટની વાત આજે મિત્રો આપણે કરવાનો એ મોકો જે છે મળ્યો છે. ત્યારે સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી આપણે આગળ વધશું કે એ કેવી રીતનો જે એનો ઉપયોગ કરે છે અને એના પાકનું રક્ષણ મેળવે છે. સૌ પ્રથમ આપનું પૂરેપૂરું નામ. મારું નામ શક્તિસિંહ રતનસિંહ ખેર, ગામ મેરુપર, તાલુકો અડવા, જિલ્લો મોરબી, હું એક ખેડૂત છું. મોબાઈલ નંબર આપો. મોબાઈલ નંબર 94283857. આપનું નામ? મારું નામ હિતેશભાઈ ખેર, ગામ મેરુપર. મિત્રો, આપણી સાથે આર્યમાન ગીર ગૌશાળાના મહેશભાઈ જે છે એ પણ આપણી સાથે છે, શક્તિસિંહ પણ સાથે છે અને ભાઈ ખેરભાઈ પણ આપણી સાથે છે. શક્તિસિંહ, મારે તમને એ પૂછવું છે કે તમે કેટલા સમયથી જે છે એ આ ખેતીમાં જે છે વળ્યા છો અને તમારી પાસે હાલ ખેતી કેટલી છે? હું તો અત્યારે 4 વર્ષથી છું, 3-4 વર્ષથી અત્યારે ભણતો, અત્યાર સુધી હું BSc કરેલું છે. અત્યારે મારી જોડે 100 વીઘા જમીન છે. 100 વીઘા? 100 વીઘામાં તમે કયા કયા પાકોનું વાવેતર કરો છો અને એની અંદર મેં સાંભળ્યું છે કે તમે ગાય આધારિત ખેતી તરફ પણ જે છે એ થોડી થોડી પ્રગતિ કરી રહ્યા છો, તો એ બાબતે તમારું શું કહેવું છે? અત્યારે 100 વીઘાની ખેતીની અંદર અમે મગફળી, કપાસ વાવી અત્યારે ચોમાસાની અંદર. શિયાળામાં જીરું હોય છે, ઘઉં હોય છે, અથવા અત્યારે એરંડા કર્યા હોય તો પછી એ ખાલી હોય છે, અમે એરંડાનું હોય છે. ઉનાળુ વાવતર કે કરી ત્યારે તલનું કરીએ છીએ અમે, તલ અથવા મગફળી. અત્યારે મારે મગફળી પણ હતી અને તલ પણ હતા. બરાબર છે, અને સારું ઉત્પાદન છે. અને બીજા નંબરમાં તે અત્યારે એકદમ તો અમે નથી હજી પૂરેપૂરી માહિતી ન હોય, પણ આ તમારી ચેનલ જે કિસાન સફરની છે એમાંથી અમે અલગ અલગ માંથી જોતા હોય, એટલે જે ઓર્ગેનિક ખેતી વિશેના જે વિડીયો એમાંથી જોઈ અને અમે શીખી છે અને અત્યારે 50% ઉપયોગ કરી. બીજા ખેડૂત મિત્રો રહ્યા જે આ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હોય તો 2.5 વીઘાની વખતે કોણ ઉપયોગ કરતા, અમે 4 વીઘા એથી ઉપર જવા દઈએ કરીને કામ થઈ જાય. બરાબર. એના સાઈડમાં અમે જીવામૃત છે એ બધું ઉપયોગ કરી, પછી વર્મી કમ્પોસ્ટના બે 5-7 બનાવ્યા છે એનો ઉપયોગ કરી છે એનો. બરાબર. હવે મૂળ વાત ઉપર આવીએ તો શક્તિસિંહ, તમે જે છે એ આ કહેવાય કે 100 વીઘા જમીન અને 100 વીઘાની અંદર જે છે ખેતી કરવી એટલે ઘણું આમ તો મુશ્કેલ પડે, ભલે આપણે લાગે કે તો 100 વીઘાના ખેડૂત, પણ એના માટે કેટલા ભાગ્યા ગોઠવા પડે, કેટલી વ્યવસ્થા કરવી પડે અને પાકનું રક્ષણ કરવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય. શક્તિસિંહ, તમે જે છે આ તમારો પાક જયારે વાવો છો ત્યારે જે છે એ આ આર્યમાન ગીર ગૌશાળા દ્વારા જે તૈયાર કરવામાં આવેલી જે પ્રોડક્ટ છે એનો ઉપયોગ તમે કર્યો તો એનાથી તમને શું ફાયદો થયો અને એના ફાયદા અમારા ખેડૂત મિત્રોને તમે જાણ કરો? આજે જે કીક કરીને આવે છે આયુર્વેદિક ઓર્ગેનિક દવા છે ગીર ગૌશાળા વાળાની, તો એમાં એક ભાઈ અમારા ગામના છે જ મિત્ર, એ લોકો લાવ્યા છે, એમનો ઉપયોગ કરેલો. પછી અમે ઘણી બધી વખતે ઝાટકા મશીન ને બધું ગોઠવતા હતા, પણ કાંઈક ઝાટકા મશીનમાં બેટરીના બધા ખર્ચા હતા કે બધું હોય, પછી ડટા વાર આવતો એના ડટા ફૂટી જતા, એનો ખર્ચો ચાલુ રહે 2-3 દિવસે 5 દિવસે, વાયર કંઈક તૂટી ગયો હોય. બીજા નંબરમાં ભાગીદારને થોડી તકલીફ લે અંદર જવા આવવાની વાયરને કારણે, તો પછી ફોનનો ત્રાસ રહે, અમારે પાછળ જંગલ વિસ્તાર, પોલીસ વિસ્તાર એ વધારે ત્યાં શક્યતા રહે. પછી એ ભાઈનો વિડીયો મેં થોડા વાડીએ જોયું, તો ભાઈ બાજુમાં વાડી છે એનો ઉપયોગ કર્યો હતો, એ ભાઈ રિઝલ્ટ હતો, મને ક્યાં ઉપયોગ કરી જુઓ, તમને જો રિઝલ્ટ મળે તો એક બોટલ મને આપી. મારે મગફળી ઉભી હતી એમાં દરરોજ આવી જતા હતા ભૂંડા પાછળ પાછળ બધું કોતરે નાખે નહીં. બરાબર. તો પછી મેં છેલ્લા
બે બે પાડીયા વાર પડતી બોર્ડર લઈ હતી મેં છાંટવામાં. હા હા બરાબર. લીટર હતી ને ચાર પંપ ફેર્યા હતા. હા બરાબર. તો પછી ચાર પાંચ દિવસ સુધી તો કઈ વાંધો ન આવ્યો, ક્યાંય આવીને થોડી એમ લાગ્યું પણ વાંધો આવ્યો નહીં. આવી જતા હતા શેડે પાડે, નીકળી જતા અંદર નતા આવતા. બરોબર. ને પછી મારે બીજી મગફળી વાવન થયું, એમાં વાવેતર કર્યું હતું ને, એટલે મેં અંદર ની સાઈડ પાડી ની અંદર કીધું આવે ની દાણા ખાવા માટે. બરોબર. પણ એક દિવસ ના બીજા દિવસે એમાં આવી ગયા હતા. પછી એ ભાઈ ની મેં વાત કરી, મેં કીધું આ રીત નથી, મને કે તમે ઓલી મગફળી માં આવ્યા આમાં ન આવ્યું કારણ. પછી મેં બે વિચાર કર્યો તો પછી એમણે નક્કી થયું કે જે મગફળી ઉગી ગઈ હોય તો સેડા પાડે ઉપર સાટી તો એમાં નથી આવતા, બાકી માટી ઉપર જે દવા છટકાવ થાય તો એમાં બે ત્રણ દિવસ માં આવી જાય. ઓલામાં તમારે અઠવાડિયું સુધી વાંધો નથી આવતો, એમ આવતા નથી ભૂલ. બરોબર છે. હવે આની અંદર શેના કારણે આવતા નથી એમ તમે ગણી શકો એમ, કે એની અંદર દુર્ગંધ છે, વાસ આવે છે, ગંધ આવે છે, કે કઈ અસર થાય છે? એટલે એક પ્રકારની એની અંદર દુર્ગંધ એવી આવે છે, દવાજી એમને બનાવી તો બનાવી તો ખબર નહીં કઈ રીતે બનાવી, પણ એની દુર્ગંધ એ રીતની આવે કે એની વાસ ત્યાં આવતા નથી, ભૂંડ રોજ બી નથી આવતા, ઢોર બી નથી આવતા. બરોબર. એટલે કે ત્રણ વસ્તુ જે છે એ મિત્રો આનાથી આવતી નથી. આનું પ્રમાણ કેવી રીતનું રાખ્યું હતું તમે? હવે એ ભાઈ ને મેં પૂછ્યું તો એટલે એક લીટર ના ચાર પંપ કે 250 નું રાખ્યું હતું એક પંપ માં. એની દુર્ગંધ જે છે આવે છે અને લાંબો સમય સુધી ફાયદો થાય. તમે જે છે એ ખેરભાઈ આ કેટલા ખેડૂતોને આપેલું અને ખેડૂતોના કેવા રિવ્યુ રહ્યા છે? મેં હું છેલ્લા ત્રણ વર્ષથી મહેશભાઈ સાથે જોડાયેલો. મારી પાસે આર્યમાન ગીર ગૌશાળાની હળવદ મોરબીની ડીલરશીપ છે. બરોબર. અને આ લોકો જે ગીર ગૌશાળા જે આર્યમાન વાળા રહ્યા એ બે જાતનું ખાતર બનાવે. હા બરોબર. એ પાવડર ફ્રોગમાં ઘનજીવામૃત કરી આવે છે. અને આ વર્ષે એ લોકોએ દાણેદાર બનાવવાનું ચાલુ કર્યું છે અને દાણેદારનો પ્લાન પણ આપણે એમને આપણે જ આપ્યો. હા બરોબર. તમે દાણેદાર બનાવો ને તો અમારે વાવણીયામાં સરળતાથી ચાલે. હા બરોબર. પાવડર ફ્રોગમાં શું લીલું હોય એટલે પંચાશ્રી વાડી વિસ્તારમાં ઘણા મોટા મોટા બગીચા વાળા ખેડૂત દાડમ લીંબુ બધા લોકો આપેલું છે અને બધા રિવ્યુ મને મળ્યા, સારા મળ્યા. સારા મળવાનું કારણ હું એ રીતે કહી શકું છું કે જે ખેડૂત પહેલી વખત ખાતર લઈ ગયો ને એને બીજી વખત મારી પાસેથી લઈ દો. બરોબર. જો એને નો રિઝલ્ટ મળ્યું હોત ને તો એ મારી પાસે બીજી વખત ઓર્ડર ન કરે. બરોબર. હું કોઈ ખેડૂતને પૂછવા નથી ગયો તમને કેવું રિઝલ્ટ મળ્યું. હું ઓનલી ફોર એમને એટલું જ કહેતો હતો કે મારી વાડીએ આ ખાતર વાવેલું છે. હા બરોબર. તમે આવી અને પાક જોઈ દો. બરોબર. મગફળી વાવેલી છે, મગફળીમાં આપણે બોલાવેલા, તલમાં બોલાવેલા, મારી વાડીએ લીંબુ છે, લીંબુને આપણે ગોદ મારી અને એમાં નાખેલું બે બે કિલો નાખ્યું. હા બરાબર. અમે લોકો ખેડૂતને એવી જ ભરામણ કરું કે તમારે સ્ટાર્ટિંગ ઓર્ગેનિક હોય. હા બરાબર. તમારે થોડુંક ખાતર વધારે આપવું. તમે વાઇટ નો જોતા આવી જાય પછી સાંટવું. બરોબર. એટલે કે અગાઉ સાંટવા કરી દેવો. તમારે 5 થી 6 દિવસ થાય એટલે ફરી એક રાઉન્ડ મારી દેવાનું. આવી જાય પછી એને કાઢવા અઘરા. બરોબર. પણ 5 થી 6 દિવસ થાય અને ગંધની અસર આની માત્રા ઘટતી જાય. હા હા. પછી તમે ફરીથી અને ગ્રાઉન્ડ મારી. હા બરોબર. તમે ઉપરા ઉપરી 3 રાઉન્ડ મારો અઠવાડિયા 10 થી 10 દિવસ. હા હા. એટલે તમારે ફૂલ તમારી વાડી ખુલી જાય. મારું શું આપણે ગમે 8 વાર ગ્રાઉન્ડમાં જે કઈ ગૌમૂત્ર ભણતર આવતું હોય કે જે કઈ આવતું હોય વિશે વાસના લીધે ફૂલ આવતા નથી. બીજું આ પાક ઉપર ગમે એટલું ઉડે એને કઈ નુકસાન થતું નથી. બરોબર. એનું પાંદમાંથી કોઈ અસર થતી નથી. કપા હોય, મગફળી હોય, તલ હોય, રઈ રાયડો કે કોઈ પણ મળો. આપણે બધા ખેડૂતને બધા પાકમાં આ ખાતરો કરાવેલું. હા બરાબર. બરાબર. આ રીતનું છે અને રિઝલ્ટ બહુ સારું છે. કોઈ પણ ખેડૂતને વાપરવું હોય તો વાપરો. આપનો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર છે 79 9 63 67.
અમેરું આ જે છે આ કીક બાબતે શું કહેવાનું છે? કીકમાં તો આપણે સૌથી પહેલા આપણે આર્યમાન ગૌશાળા ખાતર બનાવવા છે. હળવદ વિસ્તાર એટલે ખબર છે આપણને કે હવે જે છે એ પિયત નો ગઢ બની ગયો છે કે પિયત જે છે એ ગામ આની અંદર મળે છે અને એમને જે છે ખેતીને ઉન્નતિના માર્ગ તરફ લઈ ગયા છે. શક્તિસિંહ જેવા ખેડૂત મિત્રો કે જેઓ બીએસસી કરી અને આ ખેતીની અંદર આવ્યા છે અને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. શક્તિસિંહ ખેરભાઈ, તમે કિસાન સફરને કઈ દ્રષ્ટિએ જુઓ છો? કિસાન સફર એટલે ખેડૂતનો સલાહકાર, સાચો સલાહકાર, એમ કે જે ખેડૂતને માટે અમે હર હંમેશ કંઈક ને કંઈક નવું ગોતતા હોય, જે સરળ રીતે માહિતી મળે અથવા તો એમને અવળી મહેનત ના કરવી પણ એમને સાચી માહિતી મળે એની માટે પૂરેપૂરો ઉપયોગ કરે, પ્રયત્ન કરે. એમાંથી અત્યારે વધારે કહીએ તો જે ઓર્ગેનિકમાં જે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને ગુજરાતના પીએમ સાહેબનું જે આપણે અત્યારે ચાલી રહ્યું છે બધું, એમાં બહુ સારામાં સારું તમારું કામકાજ છે. અત્યારે અમને માહિતી મળે છે વિડીયોમાંથી, રેગ્યુલર વિડીયો પણ જોઈએ છીએ. સરસ મજાની વાત એ મિત્રો, આપણના કિસાન સફરના વિડીયોથી જે છે એ ખેડૂતોને કંઈક ને કંઈક થોડું ઘણું માર્ગદર્શન એ મળતું રહે છે અને ખેડૂતોના અનુભવો જે છે એ આપણે બીજા ખેડૂતો સુધી પહોંચાડવા માટે એ આપણે એ પ્રયત્ન કરીએ છીએ અને એમાં આપણે સફળતા મળતી જાય અને બધા ખેડૂત મિત્રો જે છે એ આ કિસાન સફર ચેનલ જે છે એ જોવે અને એના અંદરથી કંઈક જે છે એ થોડી થોડી માહિતી મેળવે અને પોતાની ખેતી ઉન્નતિ બને અને ખેતી જે છે ઉન્નત બનાવે એવા અમારા પ્રયત્નો છે અને બધા જ ખેડૂત મિત્રો જે આપણી સાથે જોડાના છે અને એમાં અમે કંઈક ઉણા ન ઉતરીએ તો એના માટે કંઈક અમારામાં ખામી હોય તો ચોક્કસ અમને કમેન્ટ દ્વારા જાણ કરી અને અમને વાત કરજો જેથી કરીને આપણે એ સુધારવાનો પ્રયત્ન કરીએ. આજે આપણે શક્તિસિંહ ખેરભાઈ અને ભાઈ મહેશભાઈ આપણા ખેતીમાં જે છે એ રોજ અને ભૂંડ માટે અને ઢોર માટે જે નુકસાન જે આપણે ખેતીમાં ખૂબ મોટું થઈ રહ્યું છે ત્યારે આ કીક જે છે એ પ્રાકૃતિક રીતે ખેડૂતો માટે તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટ અને આજીવન કીક ગૌશાળા, એટલે મિત્રો આપણે ખબર છે કે ગુજરાતની અંદર એક સરસ મજાનું એક નામ જે છે એ આજીવન કીક ગૌશાળાએ કાઢ્યું છે અને એમણે જે છે આ પ્રોડક્ટ આપણા ખેડૂતો માટે સરસ મજાની બનાવી છે. મિત્રો તમને શરૂઆતની અંદર જે છે એ એકાદ બોટલ લાવી અને જો આવું નુકસાન હોય તો ચોક્કસ તમે ટ્રાય કરજો અને એમાં જે છે એ તમને રિઝલ્ટ 100% મળશે એવું આપણે કહેવાય કે ભાઈ ખેરભાઈ શક્તિસિંહ મહેશભાઈ તો કહે જ છે પણ આપણે જે છે એ જોઈ અને તમે ટ્રાય કરી અને પછી જે છે અમને કોમેન્ટ દ્વારા જણાવજો. મિત્રો આવી સરસ મજાની માહિતી આપવા બદલ બધા જ ભાઈઓનો હું કિસાન સફરની ટીમ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.